1098 દ્વારા મકર સંક્રાંતિના ભાગ રૂપે ગણેશનગર શાળામાં પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ચાઇલ્ડલાઇન 1098 મુસીબતમાં મુકાયેલા બાળકો માટે 24 કલાક હેલ્પલાઇન સેવા છે. ગુમ થયેલ બાળક, શોષણ થયેલ બાળક, બાળમજૂર તેમજ અન્ય બાળકોની મદદ કરતી હેલ્પલાઇન સેવા છે, જે ભાગરૂપે મકર સંક્રાંતિ હોવાથી ગણેશનગરની શાળામાં બાળકો સાથે પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક પતંગ પર ચાઇલ્ડલાઇનના નંબર તેમજ બાળ અધિકારી લખેલા વાળો પતંગ બાળકોને આપવામાં આવેલ હતા, જેમના કારણે આ પતંગથી બાળકોની હેલ્પલાઇન તેમજ બાળકોના અધિકારીનું મેસેજ દૂર સુધી પહોંચી શકે. આ શાળામાં કુલ 125 બાળકોને પતંગ આપવામાં આવ્યા હતા, તેમજ દરેક બાળકોએ ભાગ લીધેલ હતો, જેમાં સૌપ્રથમ ચાઇલ્ડલાઇનના કોઓર્ડિનેટર સલીમ સમાએ બાળકો માટે ચાઇલ્ડલાઇનની સેવા તેમજ અધિકારી વિશે વાત કરેલ હતી, જેમાં શાળાના શિક્ષકો તેમજ સીઆરસી કોઓર્ડિનેટર તેમજ ચાઇલ્ડલાઇનની ટીમ રામજીભાઈ સોલંકી, મોહિનીબેન, ભરતસિંહ, નીતુરાબારી, પ્રેમિલા મારવાડા હાજર રહ્યા હતા. મારું નામ સલીમ સમા છે અને હું ચાઇલ્ડલાઇન પ્રોગ્રામ ઓફિસર છું. આમ તો ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન એક બાળકોની હેલ્પલાઇન છે જે 24 કલાક કરે છે અને 0 થી 18 વર્ષના બાળકો માટે કોઈ પણ મુસીબતમાં બાળકો એના માટે મદદરૂપે એક હેલ્પલાઇન સેવા છે અને 24 કલાક ચાલુ છે. કચ્છમાં એ 2012 થી કાર્યરત છે અને આજના ગણેશનગર સ્કૂલમાં અમે સૌ સાથે મળી અને બાળકો માટે એક મનોરંજન પણ મળે અને મકર સંક્રાંતિ કાલે જ્યારે નજીક આવી રહી છે ત્યારે એક બાળક સાથે એક પતંગ સાથે એક સંદેશો કેમ મળે એના માટે એક અમે પતંગો બનાવ્યા હતા અને એના પતંગ ઉપર બાળકોના અધિકાર અને 10-9-8 હેલ્પલાઇન છે એ બાળકોને એક પતંગ દ્વારા મેસેજ પહોંચે એ રીતે અમે આજે ગણેશનગર સ્કૂલમાં પ્રોગ્રામ કર્યો હતો અને પ્રોગ્રામ દરમિયાન બાળકોને પતંગની વિતરણ પણ કરવામાં આવી હતી અને બાળકોએ પતંગ ચગાવ્યા પણ હતા. આમ બાળકોમાં બહુ સારામાં સારી ખુશી છે બાળકોને આજે ખરેખર જ્યારે બાળકો પતંગો પર વાંચી અને કીધું કે ખરેખર અમારા આટલા અધિકારો છે જે દરેક પતંગ ઉપર બાળકોના અધિકારો લખવામાં આવ્યા હતા અને બાળકોએ બહુ સારી એન્જોય કર્યું હતું અને આજે એને લાગ્યું હતું કે અમને ખરેખર આ પહેલી મકર સંક્રાંતિ એવી છે કે જે આજે આ હેલ્પલાઇન અથવા અધિકારોવાળો પતંગ મળ્યો છે. આમ તો અમે પતંગ ઉડાવ્યો છે પણ આજે અમને બહુ સારામાં સારી ખુશી અનુભવી. આમ તો અમારી ચાઇલ્ડલાઇન ટીમ તરફથી જ કરવામાં આવે છે. અમારી ચાઇલ્ડલાઇન ટીમ 9 જણાની ટીમ છે. આજે જે સાથે ટીમ છે કાઉન્સિલર રામજીભાઈ સોલંકી છે, મોહિનીબેન જાડેજા છે, ભરતસિંહ જાડેજા છે, નીતુબેન લબારી છે અને પ્રેમિલા મારવાડા છે. સૌ સાથે ટીમ મળે અને શિક્ષકગણ અને સીઆરસી કોઓર્ડિનેટર પણ શાળામાં હાજર હતા અને સૌ બાળકો અને શિક્ષકગણો સાથે મળીને આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો. મારું નામ રોહિત ગોર અને હું શાળા નંબર 17 ભુજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. એટલે મારક સંસ્થા દ્વારા આપણે આ ચાઇલ્ડલાઇન 1098 દ્વારા બધા જ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું એનો એક કાર્યક્રમ હતો. સૌથી પહેલાં એમના સલીમભાઈ કોઓર્ડિનેટર અને એમની સાથે આવેલી ટીમ એ બધાએ ચાઇલ્ડલાઇન 1098 શું છે એનો ઉપયોગ બાળકો કેવી રીતે કરી શકે છે, ક્યાં ખોવાઈ ગયા હોય કે ક્યાં કોઈ મુશ્કેલી પડી હોય તો 1098 નંબર ઉપર ડાયલ કરીને હેલ્પ મેળવી શકે છે એવી બહુ સારી એવી સમજ આપી. આમાં 110 જેવા વિદ્યાર્થીઓ આજે જોડાયા હતા અને એમણે બધાને પતંગ વિતરણ કરી અને આ પતંગમાં બધામાં નંબર લખેલા હતા એટલે પોતાના ચાઇલ્ડલાઇન નંબર લખેલા છે 1098. એનાથી જ્યાં પણ આ પતંગ ઉડીને જશે તો ત્યાં એમનો પ્રચાર થશે અને છોકરાઓને પણ આ પતંગ ઉડાડવાની પણ આનંદ થયો અને એની સાથે આ છોકરાઓને જાણકારી પણ મળી અને આ નંબરથી એ સંસ્થાના આ 1098નો બીજા બાળકોને પણ ખ્યાલ પડે એવો પ્રચાર પ્રસાર પણ થયો છે. એટલે બહુ સારી કામગીરી છે એમની.